જ્યો પાવર ઓફ એ લેન્સ એટલે કે લેન્સનો પાવર, લેન્સનો પાવર એ શું છે? તો લેન્સની કેન્દ્રલંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહેવાય. લેન્સનો પાવર એટલે ડેફિનેશન શું થાય? લેન્સની કેન્દ્રલંબાઈ સ્મોલ એફ ના વ્યસ્તને લેન્સ નો પાવર કેપિટલ પી કહે છે. બરાબર? ધેરફોર શું થવાનું? પી ઇક્વલ ટુ વન અપોન એફ થશે. પી ઇક્વલ ટુ વન અપોન એફ, અથવા એના પર શું લખાશે? એફ ઇક્વલ ટુ શું લખાય? એફ આવી જશે, પી ક્યાં આવી જાય? નીચે વન અપોન પી. આવું પણ થાય. બંને એકબીજા રેસિપ્રોકલ છે, વ્યસ્ત છે. તો પી ઇક્વલ ટુ વન અપોન એફ અને એફ ઇક્વલ ટુ વન અપોન પી. બરાબર? ડેફિનેશન શું? લેન્સની કેન્દ્રલંબાઈ સ્મોલ એફ ના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. એટલે કે પાવર ઓફ એ લેન્સ, ધ ડિગ્રી ઓફ કન્વર્જન્સ ઓર ડાયવર્જન્સ ઓફ લાઇટ રેસ એચિવડ બાય લેન્સ ઇઝ એક્સપ્રેસ્ડ ઇન ટર્મ્સ ઓફ ઇટ્સ પાવર. બરાબર? બીજી રીતે કહીએ તો લેન્સનો પાવર એ શું છે? તો લેન્સની જે અભિસરણ કે અપસરણ, એટલે કે કન્વર્જન્સ, કન્વર્જન ફોર ડાયવર્જન, એની એબિલિટી કેટલી છે, એની ક્ષમતા કેટલી છે, એને શામાં દર્શાવવામાં આવે? પાવર દ્વારા. લેન્સની અભિસરણ કે અપસરણની ક્ષમતા કેટલી છે એ લેન્સના પાવર વડે દર્શાવે. દાખલા તરીકે બહિર્ગોળ લેન્સ હોય કોન્વેક્સ, તેમાં શું થાય? અભિસરણ થાય. બરાબર? હવે તમે બુકમાં જો તમને આપ્યું છે ટૂંકી તરંગ લંબાઈ, ટૂંકી કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ, અને બીજી કેવી કહી છે? એનાથી વધારે હોય. હવે જો લેન્સમાં શું હોય, બહિર્ગોળ લેન્સ હોય તો એની પહેલાં એક આપણે આ જોઈ લઈએ, પી ઇક્વલ ટુ. લેન્સનો પાવર જે છે, લેન્સના પાવરનો એકમ ડાયોપ્ટર છે, એસઆઈ એકમ. લેન્સના પાવરનો એસઆઈ એકમ શું છે? ડાયોપ્ટર. તેનો એસઆઈ યુનિટ ડાયોપ્ટર કેપિટલ ડી વડે દર્શાવાય, કેપિટલ ડી. જો એફ મીટરમાં હોય, જો એફ મીટરમાં હોય તો ડી ડાયોપ્ટર જે છે પાવર, પાવર એ ડીમાં હોય, ડીમાં મપાય. સમજ પડી? એફ મીટરમાં હોય તો પાવર શામાં હોય? ડાયોપ્ટરમાં. હવે તમે જોઈ ધેરફોર વન ડાયોપ્ટર યુનિટ લઈએ, પાવર ને યુનિટ ડાયોપ્ટર ઇઝ ઇક્વલ ટુ વન મીટર થશે, વન અપન વન મીટર. ધેરફોર વન ઇઝ ઇક્વલ ટુ મીટર ઉપર જાય, વન બાય વન વન થવાના, તો મીટરની શું આવશે? માઇનસ વન. એટલે કે વન ડાયોપ્ટર ઇઝ ઇક્વલ ટુ વન મીટર ઇન્વર્સ. તમે આના પરથી વિચારો એમ, તો વન મીટર ઇઝ ઇક્વલ ટુ વન અપોન વન ડાયોપ્ટર થાય. ધેરફોર વન મીટર ઇઝ ઇક્વલ ટુ વન ડાયોપ્ટરની કેટલી થવાની? માઇનસ વન થશે. તમને બુકમાં આ આપીશ, પણ તમને એક્ઝામમાં આવું પૂછી શકે, વન મીટર ઇક્વલ ટુ કેટલા ડાયોપ્ટર? ડાયોપ્ટર નીકળી જશે માઇનસ વન. સમજ પડી? જો શરૂઆતમાં તમને એક સેન્ટન્સ આપેલું છે કે બહિર્ગોળ લેન્સ હોય એટલે કે કોન્વેક્સ, અને એની સ્મોલ એફ ટૂંકી હોય એટલે કે ઓછી હોય, તો એમાં અભિસરણ વધારે થશે. અને એ જ રીતે કોનકેવ હોય એટલે કે અંતર્ગોળ લેન્સ હોય અને એની પણ એફ ટૂંકી છે, જો બંનેમાં એફ ટૂંકી જ આપી છે, એફ ઓછી છે, તો બહિર્ગોળ જે છે એમાં અભિસરણ વધારે થશે, અંતર્ગોળમાં અપસરણ વધારે થશે. એટલે કે કોન્વેક્સમાં કન્વર્જિંગ વધારે થશે અને કોન્કેવમાં ડાયવર્જિંગ વધારે થશે. કેવી રીતે? એ રીતે જો આ રીતે લેન્સ છે, આ બહિર્ગોળ છે, બરાબર કોન્વેક્સ,
સમજ જો બરાબર અને બીજો એક આપણે બેઠી ગોળ લઈએ બંને કેવા છે કોન્વેક્સ જ છે આની એફ કેવી છે ઓછી છે આની એફ કેવી છે વધુ છે તમને જોઈને ખ્યાલ આવે છે આનું સર્કલ નાનું થશે આનું સર્કલ નાનું તેનું સેન્ટર ક્યાં આવશે નજીક આવશે આ ઓ બરાબર અહીં કઈ કેફ આવશે સેન્ટર નાનો છે બરાબર ને સી ગણ સી નજીક આવશે એનું સેન્ટર સી બરાબર તો અહીં સર્કલ કેવું છે મોટું બનશે જો અહીં લેન્સ જાડો થાય છે લેન્સ જેમ જાડો હશે આ રીતે એમ એની એપ કેવી હોય ટૂંકી હશે કારણ કે જો એનો વક્ર ભાગ વધારે છે લેન્સનો તમે જો વક્ર ભાગ વધારે છે વધારે કર્વિંગ છે કર્વ વધારે હોય તો સર્કલ કેવું હોય નાનો એમ જો આ સર્કલ નાનું છે તો કર્વ કેવો છે વધારે છે અને સર્કલ મોટું હોય આમ અને તમે એમાં દેશો અહીં કર્વ કેવો છે વક્ર ભાગ કેવો છે ઓછો છે ઠીક છે પછી તમને ખ્યાલ આવે છે બરાબર તો આની એપ કેવી હશે ઓછી અને આમાં એપ કેવી હોય વધુ હોય બરાબર હવે જુઓ કે આનું સેન્ટર ક્યાં હશે દૂર હશે બરાબર બંનેમાં ઓ લઈ લઈએ પ્રિન્સિપલ એક્સિસ થઈ હવે કોઈ દૂરથી આવતા કિરણો હોય તો એ વક્ર ભાગ વધારે છે એટલે વક્રીભવન કેવું થશે વધારે થાય રિફ્લેક્શન વધારે થાય રિફ્લેક્શન વધારે થાય એટલે કિરણો વધુ વાંકા વળશે વધુ વાંકા વળી અને એફ એનું ક્યાં મળશે ઓની નજીક આવશે હવે આપણે સીની જરૂર નથી કેપિટલ એફ જ્યાં આગળ ભેગા થાય કન્વર્જિંગ થઈને એને આપણે શું કહીએ કેપિટલ એફ કહીએ છીએ તો અહીં એફ કેવી થઈ ઓછી એફ ઓછી તો વક્રીભવન કેવું થયું વધુ થયું એટલે કે વધુ વાંકા વળે એટલે શું કે અભિસરણ વધારે થશે કન્વર્જિંગ વધારે થશે બરાબર ને હવે આ બાજુ વિચારો આમાં વક્ર ભાગ ઓછો છે લેન્સ નું કર્વિંગ ઓછું છે મીન્સ અભિસરણ કેવું થશે ઓછું ઓછા વાંકા વળશે તો કિરણો ક્યાં જઈને ભેગા થશે દૂર જઈને ભેગા થાય કિરણો વક્રીભવન પામી અને દૂર મળશે એકબીજાને બરાબર તેની એફ કેવી મળશે વધુ મળશે વક્રીભવન કેવું થયું ઓછું મેં તમને સમજાયેલું ને બધી ફિગર યાદ અથવા તો એક વાર તમને એક્ઝામ્પલ આપ્યું યાદ કરો કે વરસાદ પડે છે તો જો વરસાદ વધારે હોય તો પાણી ક્યાં જઈને પડશે દૂર જઈને પડશે ધાબામાંથી જે આપણો ધોધ પડતો હોય એ ક્યાં જઈને પડશે દૂર પડશે દૂર પડે વક્રીભવન કેવું કહેવાય ઓછું થયું ને તો જો આ દૂર જઈને પડે વક્રીભવન ઓછું થયું અહીં નજીકમાં પડે છે વક્રીભવન કેવું વધારે રિફ્લેક્શન મોર રિફ્લેક્શન થશે સમજ પડી તો અહીં વક્રીભવન ઓછું એફ વધુ તો અભિસરણ કેવું કહેવાય ઓછું કે વધારે ઓછું થયું ને સ્મોલ એફ નાની જેમ એફ ઓછી તેમ વક્રીભવન કેવું વધુ એટલે કે અભિસરણ વધુ કહેવાય સમજ પડી એટલે ક્વાન્ટમમાં વિચારો અંતરવળમાં શું થયેલું સર્કલ નાનો બરાબર તો એફ કેવી હશે ઓછી આમાં શું થવાનું અપસરણ થશે અપસરણ મીન્સ જો આ રીતે કિરણ આવતા હોય એકબીજાથી દૂર જશે આ રીતે અને અપસરણ કહેવાય ડાયવર્જન આ રીતે જો ફિગર આમ બનશે વક્રીભવન થઈ અને કિરણો એકબીજાથી દૂર જાય બરાબર ને અને આપણને પાછળની બાજુ મળતા હોય એવો આભાસ થશે
तो एफ आए, एफ के विषय ओछी थे, ओथी नजीक आए कैपिटल एफ, ओथी नजीक आए, बराबर। अबे एफ वधु होय एवो विचारो कौन के, तो सर्कल केवो आवशे एनो मोटो थवानो, एटले जो लेंस आवो आवशे अहीं, वक्र भाग केवो छे ओछो छे, अहीं वधारे छे, जो अहीं लेंस नो कर्विंग वधारे छे, अहीं केवो छे ओछो, तो जो शुं थशे ओ શું થશે અહીં જો અહીંયા અપસરણ વધારે થાય છે, અહીં અપસરણ કેવું થશે ઓછું, એટલે કિરણો થોડક આમ જશે, અપસરણ ઓછું થાય તો તમે પાછળ જ્યારે લંબાવશો ત્યારે ઓથી ક્યાં મળશે, દૂર મળશે, અહીં ઓથી ક્યાં મળતા નજીક, કારણ કે જુઓ બધા અહીં જેટલા વધારે દૂર જશે એટલે ડાયવર્જન વધારે થયું, જેટલા વધુ આમ ડાયવર્જન થાય એમ એટલું એક નજીક મળશે, સમજ પડે છે, અહીં શું થયું અહીં ડાયવર્જન ઓછું છે, જુઓ અહીં આગળ આટલો બધો ભાગ છે તો પેલામાં જો આમ થશે, આમ થાય તો એફ ક્યાં મળશે, ઓથી દૂર મળશે, તો સ્મોલ એફ કેવી થઈ, વધુ થઈ, એફ વધુ, અહીં શું કહેવાશે અપસરણ વધુ, અહીંયા વધુ અપસરણ કેવું ઓછું થયું, સમજ પડી, લખી દેશે